નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યાશાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં એકમ 11 તિરંગા ઝંડા વિશે સમજીશું. સૌપ્રથમ આપણે શબ્દાર્થ સમજીશું. કેસરી એટલે કેસર જેવો રંગ, હરા એટલે લીલો, નીલા એટલે વાદળી, શાન એટલે ગૌરવ, સમ્માન એટલે આદર અને માન. યહ કિસકા ચિત્ર હે, આ શાનું ચિત્ર છે? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હે, આ તિરંગો અને ધ્વજવંદનનો ચિત્ર છે. યહ સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હે, તે સ્વતંત્ર મુક્ત ભારતનો ધ્વજ છે. યે હમારા રાષ્ટ્રધ્વજ હે, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. ઇસમે તીન રંગ હે, તેના ત્રણ રંગો છે. ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા. ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ છે. તીન રંગો કે કારણ હી ઇસે તિરંગા કહેતે હૈ, તે ત્રણ રંગોને કારણે તિરંગો કહેવામાં આવે છે. સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હે, સફેદ રંગના પટ્ટામાં વાદળી રંગનો અશોક ચક્ર આવેલો છે. ઉસે અશોક ચક્ર કહેતે હૈ, તેને અશોક ચક્ર કહે છે. 15 અગસ્ત ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હૈ. આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના તિરંગો ફરકાવીએ છીએ. તિરંગા હમારે દેશ કી શાન હૈ, તિરંગો આપણા દેશનું ગૌરવ છે. હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ, આપણે આપણા ધ્વજવંદનનું સન્માન કરવું જોઈએ. સ્વાધ્યાય. કોષ્ટક સે સહી વિકલ્પ ચુન કર ખાલી જગ્યા ભરી. હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હૈ દો યા તીન? તીન. તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હૈ સફેદ કે રિસરી? સફેદ. તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હૈ શાન યા શર્મ? શાન. સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યા હૈ સુંદર દર્શન ચક્ર કે અશોક ચક્ર? અશોક ચક્ર. તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હૈ ભારત યા ચીન? ભારત. અસ્તુ.